મહેશ્વરી મિત્રો ધોરણ દસ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ અહીંયા આદેશની રીતનો આપણે દાખલો જોઈએ છે બરાબર ચોથો દાખલો જે રકમ પોઈન્ટમાં આપેલી છે ઝીરો પોઈન્ટ બે એક્સ પ્લસ સમીકરણ છે જીરો પ્લસ જીરો પોઈન્ટ પાંચ વાય બરાબર બે પોઈન્ટ ત્રણ એ બીજું સમીકરણ છે હવે બંને સમીકરણને દસ વડે ગુણીએ તો આપણે અહીંયા પોઈન્ટ દૂર થઈ જાય પોઈન્ટ પછી એક આંકડો હોય તો દસ વડે ગુણવાનું અને પોઈન્ટ પછી બે આંકડા હોય તો સો વડે ગુણવાનું બરાબર આમાં બધામાં પોઈન્ટ પછી એક જ આંકડો છે બરાબર તો એને દસ વડે ગુણીશું તો આને દસ વડે ગુણીએ તો શું આવે ટુ એક્સ પોઈન્ટ નીકળી જશે અહીંયા ઝીરો પોઈન્ટ થ્રી વાય છે તો થ્રી વાય થઈ જશે અને અહીંયા એક પોઈન્ટ ત્રણ છે તો તેર થશે જીરો પોઈન્ટ ચાર એક્સ છે તો ચાર એક્સ થશે જીરો પોઈન્ટ પાંચ વાય છે તો પાંચ વાય થશે અને અહીંયા બે પોઇન્ટ ત્રણ છે તો તેવીસ થશે બરાબર હવે અહીંયા પહેલું સમીકરણ અહીંયા આપેલું છે બે એક્સ પ્લસ થ્રી વાય બરાબર તેર આપેલું છે પ્લસ સેવ જાય તો માઇનસ અને ગુણાકારમાં છે એ આવે તો ભાગાકારમાં તો એક્સની કિંમત શું થઈ તેર તેર માઇનસ થ્રી વાય બરાબર હવે આ જે એક્સની કિંમત છે સમીકરણ બે માં મૂકીએ અહીંયા ચાર એક્સ પ્લસ પાંચ વાય બરાબર તેવીસમાં એક્સ બરાબર તેર માઇનસ થ્રી વાય અપોન ટુ મૂકતા તો અહીંયા જો એક્સ ચાર એમનું એમ એક્સની જગ્યાએ તેર માઇનસ થ્રી એક્સ અપોન ટુ પ્લસ પાંચ વાય એમનું એમ અને એમનું એમ તો હવે અહીંયા ધ્યાનથી જોજો બે વડે અહીંયા ભાગો તો અહીંયા બે આવશે બે ને તેર વડે ગુણો એટલે છવ્વીસ તેર દુ છવ્વીસ ત્રણ દુ છ પાંચ વાય છ માંથી પાંચ બાદ કરો તો માઇનસ વાય થશે અને તેર છેદમાં તેર ત્રણ વાય અપોન બે માં મૂકતા બરાબર તો અહીંયા વાયની જગ્યાએ ત્રણ ત્રણ કરી નવ અપોન ટુ માંથી નવ બાદ કરો એટલે ચાર ભાગા કરો એટલે કેટલા આવશે બે પાંચમો દાખલો જુઓ વર્ગુણમાં બે એક્સ પ્લસ વર્ગુણમાં ત્રણ વાય બરાબર ઝીરો અને વર્ગુણમાં ત્રણ એક્સ માઇનસ વર્ગુણમાં આઠ વાય બરાબર ઝીરો બરાબર હવે એની અંદર તમારે જુઓ સમીકરણ ને તો એક્સની કિંમત શું થઈ એક્સ બરાબર માઇનસ વર્ગુણમાં ત્રણ અપોન વર્ગુણમાં બે વાય બરાબર આ જે ની કિંમત છે એ સમીકરણમાં આપણે મૂકીશું વર્ગુણમાં ત્રણ એક્સ માઇનસ વર્ગુણમાં આઠ વાય બરાબર જીરોમાં એક્સ બરાબર માઇનસ વર્ગુણમાં ત્રણ અપન વર્ગુણા બે વાય મુકતા તો અહીંયા જો ની જગ્યાએ માઇનસ વર્ગુણા ત્રણ આપણ બે વાય બરાબર હવે અહીંયા ત્રણ ગુણ્યા ત્રણ કરો એટલે ત્રણ વાય થઈ જશે છેદમાં વર્ગુણમાં બે હવે આનો છેદ દૂર કરવો હોય ને તો બાકી બંને જોડે ગુણી નાખાય પેલા આની જોડે ગુણીએ તો આઠ દુ સોળ અને અહીંયા ભાગાકારમાં જે ઝીરો જોડે ગુણાકાર થઈ જાય એટલે જીરો થઈ જાય હવે વર્ગુણ સોળનું વર્ગુણ કરો તો ચાર બરાબર એટલે બંને માઇનસ હોય તો માઇનસ માઇનસ શું થાય પ્લસ એટલે માઇનસ બરાબર ઝીરો આ ગુણાકારમાં ભાગાકાર જીરો જોડે કોઈપણ સંખ્યાનો ગુણાકાર ભાગાકારો જવાબ શું આવશે જીરો હવે વાય બરાબર જે જીરો આયા એ આપણે એક્સની કિંમતમાં મૂકીશું તો વાય બરાબર જીરો એ એક્સ બરાબર વર્ગુણમાં ત્રણ અપોન વર્ગુણ બે મૂકતા તો અહીંયા વાયની જગ્યાએ જીરો જીરો જોડે કોઈપણ સંખ્યાનો ગુણાકાર ભાગા કરો જવાબ શું આવશે જીરો એટલે દ્રિચલ સુરેખ સમીકરણના યુગ્મનો ઉકેલ એક્સ બરાબર જીરો અને વાય બરાબર ઝીરો થાય બરાબર